मोटा समाचार सूरत थी आवी रहा छे। सूरत मां ट्राफिक ना नवा नियम ना अमल मुद्दे ट्राफिक पोलीस अने लोको हवे जाने के आमने सामने थई रहा छे। सूरत ना उधना दरवाजा विस्तार मां एक महिला कार चालक अने ट्राफिक पोलीस वच्चे घर्षण सर्जायु। रोषे भरायेली महिला कार चालके पोलीस पर हुमलो करी नाख्यो। अजपाजपी दरमियान महिला जमीन पर पटकाई पड़ी हती। पोलीस की कार्यवाही मां दखल बदल આ પોલીસે મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ હવે શરૂ કરી છે। આ દ્રશ્યો સુરતના ટ્રાફિકના નિયમનો અમલ કરાવવા પોલીસ પહોંચી, જોકે જપાજપી થઈ ગઈ। આ મહિલાએ ટ્રાફિકના નિયમોની અમલવારીમાં પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરવાની ફરજ પડી, જોકે હાલ આ જ મહિલા વિરુદ્ધ હવે પોલીસ કાર્યવાહી કરશે। ટ્રાફિક પોલીસે હવે આ મહિલા વિરુદ્ધ જ ટ્રાફિક નિયમનના અમલમાં અડચણ થતાની સાથે જ તેની સામે પોલીસ ફરિયાદ કરવાનું મન બનાવ્યું છે। આ મહિલા કાર ચાલક ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરતી હતી। ટ્રાફિક પોલીસે તેને પકડી અને પકડી પડાયેલી આ મહિલાએ ટ્રાફિક પોલીસ સામે જ રોફ જમાવ્યો અને ટ્રાફિક પોલીસ ના જવાનને તેણે માર મારવાનો પ્રયત્ન કર્યો અને છેવટે તે રસ્તા પર પટકાઈ। આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે સુરતથી અમારા સંવાદદાતા બળદેવ। બળદેવ, જે રીતે આ મહિલા ખાસ તો પડી ગઈ, જાણે કે બેભાન થઈ ગયો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। બીજી બાજુ હવે ટ્રાફિક પોલીસ અને પોલીસના જવાનો પણ મક્કમ છે કે આ મહિલા સામે જ હવે તે કેસ ફાઇલ કરશે। શું છે વધુ વિગતો? ચિરાગ, જે રીતના આ વિડીયો જે સામે આવે છે, તો વિડીયોની જો વાત કરવામાં આવે તો આ જે વિડીયો છે તે સુરતના ઉધના દરવાજા વિસ્તારનો જે વિડીયો છે, જે બપોરના સમયે એક મહિલાએ અને જે ગાડી લઈને પસાર થઈ રહી હતી તે દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા આ મહિલાની અટકાયત કરી હતી। કારણ કે જે કાર હતી કારની ઉપર કાળા કાચ હોવાના કારણે પોલીસે તેમને દંડ ભરવા માટેની જે કાર્યવાહી થઈ હતી તે બાબતે ટ્રાફિક પોલીસ અને જે મહિલા છે, જે વૃદ્ધ મહિલા, તેમની સાથે બોલાતી હતી અને આખા મામલાની અંદર આખો જે મામલો બિચકાયો હતો તેની દરમિયાન આ મહિલા અને પોલીસ સાથે જે ઘર્ષણ થયું હતું તેનો વિડીયો જે સામે આવ્યો છે, એટલે કે કહી શકાય જે ટીવીને દ્વારા જે તપાસ કરતા આખી આ વિડીયોની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે હાલમાં જે મહિલા છે તે સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે તેમને લાવવામાં આવ્યા છે। તેમનો છોકરો અને તેમના પતિ પણ સાથે છે અને ખાસ કરીને જે વાત કરીએ જે ટ્રાફિક પોલીસ સાથે જે ઘર્ષણ થયું હતું તેની અંદર એક પીએસઆઈને પણ જે ઈજા થવાના કારણે જે પીએસઆઈ છે હાલમાં સિવિલ સારવાર માટે જે હોસ્પિટલ ખાતે લઈ ગયા છે અને આ બાબતે સલાબતપુરા પોલીસ સ્ટેશનની અંદર જે મહિલા વિરુદ્ધ ગુનો દાખલ થઈ શકે તેવી શક્યતા જણાવવામાં આવી રહી છે। પોલીસ દ્વારા આ બાબતે કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી, ધન્યવાદ।